નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ અત્યારના તાજા અને મહત્વના સમાચાર વિશે તો સમાચાર જાણતા પહેલા જો તમે અમારી YouTube ચેનલ પર ફેક્ટ માસ્ટર પર નવા હોય તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો બાજુમાં આવેલ બેલ આઇકન પર ક્લિક પણ કરી દેજો કે જેથી કરીને આવનાર તમામ વિડિયોની નવી માહિતી તમને મળતી રહે વાવાઝોડાને લઈને સૌથી મોટી અને સૌથી નવી અપડેટ સામે મળી રહી છે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ચોમાસું 2022 ને લઈને સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ચોમાસું ક્યારે અને મિત્રો હાલમાં કેરળ અંદમાન નિકોબાર અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને આ સાથે સાથે મિત્રો આ સિસ્ટમ વરસાદી સિસ્ટમ જે છે એ ચોમાસું સિસ્ટમ આગળ પણ વધી રહી છે આ ઉપરાંત મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ મિત્રો 24 મે પછી પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થઈ જાય એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું આ સાથે સાથે મિત્રો આવનાર 2-3 દિવસની અંદર દક્ષિણ અરબી સમુદ્ર અને સાથે સાથે આસપાસના વિસ્તારોની અંદર આગળ વધી શકે છે અને આ ઉપરાંત કેરળમાં ચોમાસું બેસી ગયા પછી 10-15 દિવસ પછી ગુજરાત રાજ્યની અંદર ચોમાસું બેસતું હોય છે સામાન્ય રીતે મિત્રો આપણે ચોમાસાની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર 15 જૂન પછી પણ ચોમાસું બેસવાની શક્યતા રહેલી હોય છે પરંતુ મિત્રો આ વખતનું ચોમાસું વહેલું બેસે એવું પણ આ એક અનુમાન શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 1-7 જૂન અને 7-14 જૂન દરમિયાન ગુજરાત રાજ્યના અનેક અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે મિત્રો ચોમાસું આ વર્ષનું જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર ભૂકા કાઢે એવું ચોમાસું જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ મિત્રો જેની સમગ્ર નવી અપડેટ જેમાં આવશે એમાં અમે તમને જણાવતા રહીશું તો મિત્રો વરસાદ ચોમાસું તેમજ વાવાઝોડું 2022ને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર